નમસ્તે વિદ્યાર્થીઓ ધોરણ 8 ભાષા શિક્ષણ કે વ્યાકરણમાં આપણે અગાઉનો ટોપિક આપણે જોયો એના પછી આપણે વર્ણ પરિચય અને ક્રિયાપદ બે આપણે જોયા તો હવે આપણે સર્વનામ કે સર્વનામ કોની કહેવામાં આવે છે કે જેમ તમે ગુજરાતી ભાષા ગુજરાતી વિષયની અંદર આપણે ભણી છે એટલે છે સર્વનામ કોને કહેવાય કે નામના બદલે છે શબ્દ વપરાય છે બરાબર તો એને આપણે સર્વનામ કહીએ છીએ કોઈ પણ વ્યક્તિનું નામ છે રમેશ તો કે રમેશની જગ્યાએ જ્યારે આપણે તે વાપરીએ છીએ એટલે એક વાક્ય બીજી કરવાનું આપણે તો કે ઈ એનું સર્વનામ થાય છે તો એવી જ રીતે આપણે સંસ્કૃતમાં જોઈએ તો સર્વનામના બે વિભાગ પડે છે અસ્મત અને ઈસ્મત Yeah.
जो आपने धातु जोईए तो કે ક્રિયાપદ નું મૂળ પછી તો કે ક્રિયાપદ નું જે રૂપ તૈયાર થાય છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે પછી તો કે નળ તો કે સ્પ્રેનો પણ બીજો વર્ડ કે જે નિશાની કરવામાં આવે તો એ ધાતુને જૂથને વેચવામાં આવે છે પછી તો કે વિકરણ પ્રત્યે તો કે વિકરણ પ્રત્યે છે જે ધાતુના ગણને નિશાની લગાડે અને પુરુષ બોધક પ્રત્યે લગાડવામાં આવે તે ક્રિયાપદનું જે રૂપ બને છે તે વિકરણ પ્રત્યે કહેવામાં આવે છે જેમ કે પ્રથમ વર્ડ અ ચતુર્થ ગણ ય ષષ્ઠ ગણ અ અને દશમ ગણ અય એ બધે પ્રત્યે ગણને લાગેલા હોય છે એટલે કે ધાતુ હવે તો કે અંગમ ધાતુને વિકરણ પ્રત્યે લગાડીએ પછી જે રૂપ બને તે અંગ કહેવામાં આવે છે જેમ કે યમઃ કે જે પાછળ વિશેષ લગાડવામાં આવે છે વિશેષ તે ગ પસ્મય પદ આત્મને પદ ઉભય પદ અને ધાતુ દરેક ગણમાં બે પ્રકારના ધાતુ હોય છે કે જે ગણ પ્રમાણેની વહેંચણી કરવામાં આવેલી હોય છે એમાં બે પદ પડે છે ગણ ક્રિયાપદ હોય છે ગણની અંદર વહેંચવામાં આવે પછી તો તેની બે પ્રકારની હોય છે પસ્મય પદી અને આત્મને પદી તો કે કેટલાય ધાતુઓ પસ્મય પદી કેટલાય ધાતુઓ આત્મની પદી બંને પ્રકારના હોય છે જેમાં આ બે પ્રકારના બનેલા હોય છે પદો તો એને ઉભય પદી ધાતુઓ કહેવામાં આવે છે ઉભય પદી ધાતુઓ અને પસ્મય પદી અને આત્મની પદી ધાતુઓના પુરુષ બોધક પ્રત્યયો જુદા હોય છે એટલે કે ઉભય પદી ધાતુઓ અને પસ્મય પદી તેમજ આત્મની પદી બંને પદ હવે તમે પસ્મય પદની વાત કરીએ તો વર્તમાન કાળ દાખલા કાળનું રૂપ છે નિવહમઃ નિવહમઃ સિંથવથ સિંથવથ અને તિ તફ અંતિ અને વિશેષ